तेज का तेज है
प्रेम निजोत तू पूरण पावे सुरत कर समरणी शब्द का देह है सुरत कर समरणी पूर्व ना पुण्य कोई पुरुष पावे पावे सदगुरु ना नाम मा यो लयो लव लीन दो જન્મ લઈ સવારામ બાપાએ લખ્યું રહ્યા નથી અહીં કોઈ સંત સતી મેં મુસાફિર આવ્યો ગમશે મેં હું એક પરદેશી પંખી જેવી રીતે પંખી સાંજ પડે આપણા ફળિયાની અંદર ઝાડ હોય ઝાડ ઉપર આવીને અનેક પંખીઓ બેસી જાય એકબીજાને હેરાન કરતા નથી એકબીજાને કઈ ડિસ્ટર્બ કરતા નથી શાંતિથી રાત ગુજારે એને ખબર છે કે હમણાં દિવસ ઉગશે એટલે કોઈ આમ ઉડી જાય કોઈ આમ ઉડી જાય કોઈ આમ ઉડી જાય એમ મહાપુરુષોએ આપણને આશ્વાસન આપ્યું
કે તન તરુવર પર કરી આશરા, અહીં રહ્યા નથી કોઈ સંત સતી. અહીં મજૂરી કરતો માણસ હોય કે મોટું સેનસા હોય, સમય પૂરો થાય એટલે જવું પડે, જવું પડે અને જવું પડે. શું કામ? કે આપણે જે લોકની અંદર બેઠા એ લોકનું નામ જ મૃત્યુ લોક છે. આ લોક એવો છે કે આ એવો અટલ એક સિદ્ધાંત છે કે જેનો જન્મ થાય, જે કાંઈ આપણને દેખાય છે બધી વસ્તુ નાશવંત છે. હા, એનો સમય મર્યાદા ખરી, પણ એક દિવસ ને એક દિવસ, ગમે તેવી મજબૂત ભલે મસ્ત હોય, પણ એક દિવસ તો એનો નાશ થાય. તો એવો મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, તો એ મનુષ્ય જન્મ વારે વારે નથી મળતો, અને એમ મહાપુરુષોએ એનો બહુ મહિમા કીધો છે. તો એવા મનુષ્ય લોકની અંદર આપણે બધા જેવી રીતે સવારામ બાપાએ દાખલો આપ્યો, કાક બાપુએ આપ્યો દાખલો, હે પંખીડાનો મેળો બેઠો એક જાળવે, કરશોમાં કોઈ ઘડીક માટે કલેશ, બધાય આ મીઠું જોલું લેજો, હમણાં સૂરજ ઉગશે પછી ઉડી જાજો પોત પોતાને દેશ, બાકી પંખીડાનો મેળો બેઠો એક જાળવે. એમ આપણે એક બધા ઋણાનું બંધનથી અહીંયા હોવાનું થયું, અહીંયા આપણને મળવાનું થયું. આપણે પરિવાર હોય કે સગા સંબંધી હોય કે આપણે મિત્ર હોય, એનું કારણ છે કે લેણાં ઋણાનું બંધનના હિસાબે આપણે બધા મળ્યા છીએ ક્યાંય ને ક્યાંય આપણે. અને એક દિવસ સમય પૂરો થાય એટલે પોત પોતાના રસ્તે જવાનું છે. પણ મમતા મૂકી દે માયલી, છોડી દે અંતરથી વિશ્વાસ, હે રજા નથી મારા રામની, આવું કાયારાણી કે છે, હે સાને કરે છે વિલાપ, તારે ને મારે હવે કઈ નથી. એટલે એ ઋણાનું બંધન ને હિસાબે કોઈ એવી રીતે આપણે બધા મળ્યા છીએ, અને ક્યાંક આગળ મળેલા હશો એટલે જ મળ્યા, અને હજી પણ મળશું એવી વાત છે. એટલે આજે જે નિમિત્તે આપણે અહીં મળ્યા છીએ, પોપટભાઈ આ પરિવાર આરે ખૂબ, હમણાં મેં મુનાભાઈને કીધું પૂછવાનું જ હતું, તો બાલુભાઈ બેઠા છે, ખૂબ એમને આરે અમે તો હાવ એવડા એવડા બચપણથી, ને પછી અમને થોડાક હબડાવે, થોડાક ડરાવે, અને ખૂબ આનંદ કર્યો ભેરો અમે. અને પોપટભાઈ પણ ખૂબ જ્યાં અમારા ભજનો હોય સેવકની રીતે ખૂબ અમારી યારે પ્રોગ્રામોમાં ખૂબ આવ્યા, ખૂબ બેઠા, સત્સંગ કર્યો. પણ મેં કીધું એમ સમય પૂરો થાય એટલે દરેકને જવું પડે, એની પુણ્યતિથિ નિમિત્તે આપણે દિન ગણનતા માસ ગયા વર્ષે આતરિયા, સુરત ભૂલી સાહેબા હવે તો નામે પણ વિસર્યા. એ પણ અમુક વસ્તુ એવી હોય કે જ્યાં સુધી જીવન આપણું હોય ત્યાં સુધી ભૂલાતી નથી, હે એટલે એવી યાદી એ આત્માને ગતિ આપવા માટે જો કોઈ કલ્યાણકારી વસ્તુ હોય તો એ છે ભજન અને હરિહર સંત દર્શન. તો એવા ભજન સંતવાણીમાં આજે આપણે એને પુષ્પ ચડાવવા, મારે જોકે ખૂબ ઈચ્છા હતી, પણ એમની ઈચ્છા હોય ત્યારે હોય, આપણી ઈચ્છા અને એમની કૃપા, એટલે અત્યારે ભલે મોડે મોડે પણ ભજન કાંઈ મોડું થતું નથી, હે ભજનમાં કંઈ વહેલા મોડું હોતું નથી, સમય સમયનું કામ કરે છે. તો આપણે ભજન તરફ જઈએ.
ઘડી પાલ ઘટું લાલી એ માય ઘડી પાલ રૂદી લાલી એ માય હસીને હસીને હારી બોલીએ
Oh!
Thank you.
નો મિત્રુ ભમરા
Yeah.
ના